નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક અને વાદ વિવાદ સાથે હું છું સંજીવની ભટ્ટ. આજે 74 નગરપાલિકાના ચૂંટણીના પરિણામો જાહેર થયા, જેમાં ક્યાંક અપેક્ષિત પરિણામ તો ક્યાંક અનપેક્ષિત પરિણામો આવ્યા. વિધાનસભાની જેમ આ નગરપાલિકાની ચૂંટણીમાં પણ કોંગ્રેસે ભાજપને હંફાવી તો ખરી, પરંતુ આખરે જો જીતા વહી સિકંદરની જેમ ભાજપે બહુમતીથી નગરપાલિકાઓ કબજે કરી. અત્યાર સુધી એવું ચર્ચાતું હતું કે ગ્રામીણ લેવલે કોંગ્રેસની પકડ ખૂબ મજબૂત છે અને શહેરી લેવલે ભાજપની, પરંતુ છેલ્લી વિધાનસભા અને આ નગરપાલિકાની ચૂંટણીથી એ વાત માની લેવી પડે કે જનતા જનાર્દન હવે પોતાનો મિજાજ બદલી રહી છે. જે જગ્યાએ અત્યાર સુધી કોંગ્રેસની પકડ હતી ત્યાં ભાજપે ભગવો લહેરાવ્યો અને જે પાલિકાઓ ભાજપના હસ્તક હતી ત્યાં આ વખતે પંજાએ સપાટો બોલાવી દીધો. આમ જનતાએ સાબિત કરી બતાવ્યું કે મસમોટા વાયદાઓ નહીં, પરંતુ જનતાની સમસ્યાઓનું સમાધાન જ લાવશે, હવે એમને જ જનતા પસંદ કરશે. તો આજે ચર્ચાનો મુદ્દો એ છે કે આખરે બંને પક્ષે જે પરિણામો આવ્યા છે એમાં કયા એવા પરિબળો કામ કરી ગયા અને આ પરિણામો બાદ રાજકીય સમીકરણો કેવા બદલાશે. કહીં ખુશી કહીં ગમ જેવા આજના આ માહોલની અને આવેલા પરિણામોનું આજે વિશ્લેષણ કરવાનું છે આજના અમારા ખાસ કાર્યક્રમ, જેનું નામ છે વાદ વિવાદ. આજે જોઈએ ખાસ રજૂઆત, પાલિકામાં ભગવો પંચ. ગુજરાત વિધાનસભા ચૂંટણી બાદ નગરપાલિકા ચૂંટણીઓના પરિણામોમાં શરૂઆતમાં ભાજપ અને કોંગ્રેસની વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી હતી. આજે આવેલા પરિણામોમાં 75 નગરપાલિકાઓમાંથી ભાજપે 47 સીટો પર જીત નોંધાવી, તો જ્યારે કોંગ્રેસે 16 પર જીત મેળવી છે. સ્વાભાવિક રીતે આ વખતે જીત ભલે ભાજપની થઈ હોય, પરંતુ સંખ્યામાં ચોક્કસ ઘટાડો થયો અને આ તરફ કોંગ્રેસ ગયા વખત કરતાં સારું પ્રદર્શન કરી શકી, ત્યારે આજે જીતેલા ઉમેદવારોએ ફટાકડા ફોડી અને એકબીજાનું મો મીઠું કરાવી અને જીતની ઉજવણી કરી હતી. નગરપાલિકાની ચૂંટણીના પરિણામો આજે જાહેર થયા. આજના આ પરિણામોનું વિશ્લેષણ કરવાનું છે વાદ વિવાદમાં. ગેસ્ટ પેનલ આપણી સાથે જોડાય છે. આપણી સાથે સ્ટુડિયોમાંથી ઉપસ્થિત છે અમિતભાઈ ઠાકર, બીજેપી નેતા, સાથે છે દીપક રાજાણી, ચેનલ હેડ, સાથે જ કોંગ્રેસના નેતા જે વડોદરાથી આપણી સાથે જોડાશે, તેઓ નરેન્દ્ર રાવત. આપ ત્રણેયનું સ્વાગત. શરૂઆત આપનાથી કરીએ છીએ અમિતજી. 47 સીટો આ વખતે મળી છે, 47 નગરપાલિકા કબજે કરી છે. પહેલી વાત, સ્વાભાવિકપણે જીતનો આનંદ તો હશે જ, પરંતુ ગઈ ટર્મ કરતા આ વખતે ખૂબ જ ઓછી જે નગરપાલિકાઓ કબજે કરી છે, શું પ્રતિક્રિયા આપની? પહેલાં તો 2013ના આંકડા જે અત્યારે ચૂંટણી કમિશનની સાઇટ ઉપર હશે, 2013માં ભારતીય જનતા પાર્ટી 46 જીતી હતી, 2017માં ભારતીય જનતા પાર્ટી એ 47 જીતી છે, એટલે એક સીટ વધી છે. 61% વોટ એ આમાં મળ્યા છે. જે ભારતીય જનતા પાર્ટી લડી 1900+ સીટો લડી, એની અંદરથી ભારતીય જનતા પાર્ટી 1212 સીટ જીતી છે, જ્યારે કોંગ્રેસ એના કરતાં 18 સીટો જીતવામાં સફળ રહી છે. કોંગ્રેસ પંજા ઉપર પહેલીવાર નગરપાલિકા ઉત્સાહમાં આવીને લડી છે, તો એની કારણે જે શહેરી વિસ્તાર કહેવાય પરંતુ ગામડાઓથી ઘેરાયેલો હોય એની અંદર પણ એમની હાર થઈ. જે મહાનગરોની અંદર જે કારમી હાર બધા જ મહાનગરની અંદર થઈ હતી, એ પછી જિલ્લા પંચાયત તાલુકા પંચાયત જીત્યા હતા, એના કારણે કે એવું એમને જે કહેવા માટે હતું કે ભાઈ અમે ગ્રામ્ય વિસ્તારની અંદર કંઈક છીએ, તો એ વિસ્તારમાં પણ આ વખતે એમની લગભગ જ્યાં એમના ધારાસભ્ય ચૂંટાયા હોય એવી 30 સીટોની અંદર કોંગ્રેસની હાર થઈ. તો આ બતાવે છે કે જિલ્લા પંચાયતો તમારી પાસે, તાલુકા પંચાયતો તમારી પાસે, તમારી પાસે 30 જેટલા એ વિસ્તારના ધારાસભ્યો હોય, છતાં પણ તમે ત્યાં આગળ હાર્યા. આ બતાવે છે કે ભારતીય જનતા પાર્ટીનો વોટશેર ભલે સ્લાઇડ પણ વધ્યો હોય, બચાવી રાખ્યો હોય તો આનંદ જ હોય, ઉલટાનો પોઈન્ટની અંદર વધ્યો છે. તો અત્યારે ભારતીય જનતા પાર્ટી પાછળ પાની થઈ છે, આવું ક્યાંય આંકડામાં તો પ્રદર્શિત થતું નથી. કોંગ્રેસના જે મારા મિત્રો છે એમને જૂઠું બોલવા માટે તો બહુ એકદમ ઉત્સાહ હોય છે, એટલે માફ કરજો શબ્દ માટે,
પરંતુ એ અસત્ય એટલું બધું બહુ જ દિલથી ફેલાવે દુનિયાની અંદર કે જેને એવું લાગે કે હા હા કેટલા કોન્ફિડન્સથી બોલે છે. આજે એમના પ્રમુખ ભરતસિંહભાઈ 24 સીટો નગરપાલિકાની નગરપાલિકા અમે જીત્યા છે, આટલું કેમેરાની સામે, ઇન કેમેરા સામે કોંગ્રેસ 22 અરે 22 દીપકભાઈ બે ઓછી, હા હા મેં 24 સાંભળ્યું હતું એટલે હવે 22 ને 24 ચલો, પણ 22 એટલે તમે એટલે બોલો ને કઈ 16 ભાઈ બરાબર ને, અને કઈ 24 તો 16 તો ચૂંટણી કમિશને પ્રેસ કોન્ફરન્સ કરીને ભરતસિંહભાઈ તાત્કાલિક કહી દીધું. એટલે કહેવાનો મતલબ એ છે કે કોંગ્રેસ ઉઘાડી પડી ગઈ, એમના પ્રમુખ ખોટું બોલતા આજે લાઈવ પકડાઈ ગયા અને ભારતીય જનતા પાર્ટી એમનો વોટશેર વધારવામાં સફળ થઈ. આ મારો આજનો મુદ્દો છે. ચલો નરેન્દ્રભાઈ આપણી સાથે છે કોંગ્રેસ નેતા. નરેન્દ્રભાઈ આપના તરફ આવીએ છીએ, જે પ્રકારે પ્રતિક્રિયા અમિતભાઈની લીધી, એક વાત તો ચોક્કસ છે, વિધાનસભાની ચૂંટણીના જ્યારે પરિણામો આવ્યા ત્યારે બાદ હવે કોંગ્રેસ તરફી કેટલાક લોકોની આશા અપેક્ષાઓ બંધાઈ ગઈ હતી કે નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ આ જ પ્રકારનું સારું પ્રદર્શન કરશે. સ્વાભાવિક રીતે સીટો વધી છે, નગરપાલિકાની સંખ્યાનો વધારો પણ થયો છે, પરંતુ તેમ છતાં 16 પર સંતોષ માનવો પડ્યો. સૌ પ્રથમ તો અમિતભાઈએ જે વાત કરી કે તમે જીત મળ્યા પછીની વાત તમે કેલ્ક્યુલેશન કર્યું એ સાચું તમે નથી કરી રહ્યા. તમારે પોતાને મનોમંથન કરવાની જરૂર છે. વિધાનસભાની ચૂંટણીના પરિણામોમાં કોંગ્રેસ થોડાક માટે સત્તા ચૂકી ગઈ છે, પરંતુ નગરપાલિકાઓની ચૂંટણીમાં પ્રથમવાર અમે તમામ જગ્યાએ સિમ્બોલ પર લડી વર્ષો પછી એક નવી વાત શરૂ કરી હતી. તમે પરિણામોનું એનાલિસિસ કર્યું, પણ તમારે આત્મમંથન કરવાની જરૂર છે. કોંગ્રેસનો અમે હાર અમારી થઈ છે, પરંતુ અમારી સીટોમાં વધારો થયો છે, તમારી ઓછી સીટો થઈ છે. 2013ની કમ્પેરિઝનમાં અને 2018ની કમ્પેરિઝન તમે કરી જુઓ. તમે હમણાં કહ્યું કે અમે જ્યારે 2013માં હતા ત્યારે અમારે 300 કે 350ની આસપાસ બેઠકો જીતેલા, અત્યારે અમે ડબલ 650ની આસપાસ બેઠકો જીત્યા છીએ. એટલે તમે એમ કહો છો કે અમે કોંગ્રેસ હારી ગઈ છે, એ વસ્તુ ચર્ચા તમારે ને ચિંતન તમારે કરવાની જરૂર છે. સત્તા તમારી છે, અને જે પ્રકારે નગરપાલિકાઓ એ મિની અર્બન એરિયાઝ, અને એવું નથી કે પરિણામ પહેલાં કોંગ્રેસનું ઘણું સારું હતું ને અમે અત્યારે હારી ગયા એવી પરિસ્થિતિ નથી. પરિણામોમાં થોડીક બાબતો જોવા જેવી છે કે જ્યાં જ્યાં કોંગ્રેસનું વર્ચસ્વ છે ત્યાં કોંગ્રેસની હાર થઈ છે, જ્યાં ભાજપનું વર્ચસ્વ હતું ત્યાં ભાજપની હાર થઈ છે. એટલે મતદારોનો જોગ પણ જોવા મળ્યો છે, પરંતુ આ ચૂંટણીમાં નાની નાની રસાકસી જોવા મળી છે. જે પ્રકારે અમારા પ્રમુખશ્રીએ કહ્યું એ 22 બેઠકોની 22 નગરપાલિકાઓની વાત કરી તો અપક્ષો સાથે મળીને ટાઈવાળી વસ્તુની વાત જાણીને જે નજીકના પરિણામોને આધારે અમારું વર્ચસ્વ ત્યાં સુધી છે. એટલે એવું કંઈ મારવાને કારણ નથી, કારણ કે ભારતીય જનતા પાર્ટીના તમામ પરિણામો તમે જોઈને પછી એનાલિસિસ કરજો કે તમે ક્યાં પાછળ છો. અને અમે તમને અભિનંદન તો આપીએ છીએ, પણ સાથે સાથે કોંગ્રેસનો ખૂબ મોટો સુધારો અને જે પ્રકારે પરિણામો આવ્યા છે એ કોંગ્રેસને ઉત્સાહજનક છે, એ ચોક્કસ છે. બિલકુલ દીપકજી, જે પ્રકારના આજે પરિણામો રહ્યા, એક તો પરિણામો સ્પષ્ટ થતા ખૂબ જ સમય લાગી ગયો, એવી કેટલી નગરપાલિકાઓ પણ હતી જેમાં ટાઈ પણ પડી છે, ક્યાંક લોકો ભાજપ અને કોંગ્રેસ બંનેને પણ પસંદ નથી કરી રહ્યા અને અપક્ષ પણ સામે આવી છે. આજના આ પરિણામોને જોતા આપની પ્રથમ પ્રતિક્રિયા જાણીએ. સંજીવજી, ચોક્કસ ભાજપનો ભગવો પંચ છે, આપણું ટાઇટલ છે, એકદમ એક્યુરેટ અને પ્રોપર છે. કારણ કે ભાજપે જે શરૂઆતના જે ટ્રેન્ડ હતો એની કરતાં પાછળથી ઘણું સારું રિકવર કરી લીધું અને 47 જેટલી નગરપાલિકામાં ભાજપનો વિજય થયો છે. પરંતુ હું અમિતભાઈના ધ્યાન પર મૂકી દઉં કે જે પહેલાં ફિગર્સ આવ્યા હતા એમાં વાત એવી હતી કે 60 નગરપાલિકા ઉપર આપણો કબજો હતો લાસ્ટ ટાઈમ જ્યારે 5 વર્ષ પહેલાં ચૂંટણી થઈ ત્યારે. તમે અત્યારે એવું કહી રહ્યા છો કે કદાચ 59 છે, 59 ઉપર તો 59 હતી, પરંતુ હવે એ નગરપાલિકા ઘટીને 47 ઉપર ગઈ છે. તો 12 નગરપાલિકામાં તો કાં તો કોંગ્રેસ આવી છે અથવા તો ક્યાંક અપક્ષો ચૂંટાણા છે. આપણે એક મુદ્દા ઉપર આવીએ તો, અને આપે જ કીધું કે કોંગ્રેસ પહેલીવાર સિમ્બોલ ઉપર લડી, તો પહેલીવાર સિમ્બોલ ઉપર લડી અને 16 નગરપાલિકા લઈ ગઈ, અને જે ભરતસિંહ સોલંકીની વાત ઉપર આપણે કદાચ વધારે પડતું મીન્સ કે ચાલો પ્રતિસાદ ન કરીએ, અને કદાચ 2-4 જે આંકલાવ નગરપાલિકા છે હું તો એવું 100% માનું છું કે આંકલાવમાં અપક્ષ અને કોંગ્રેસની જ સરકાર ત્યાં બનશે અત્યારના જે સંજોગો છે એ જોતા, તો કોંગ્રેસને તો વકરો એટલો નફો જેવી સ્થિતિ થઈ, અને કોંગ્રેસ પાસે તો તમે જ જે સ્ટેટમેન્ટ દીધું એ પ્રમાણે કાંઈ હતું નહીં ને આવ્યું છે. એટલે કોંગ્રેસને ગેન થયું છે, પરંતુ કોંગ્રેસને હરખાવા જેટલું એટલા માટે નથી સંજીવની કે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓના એરિયામાં
ભાજપ જીતી ગઈ છે. બિલકુલ, ખાસ કરીને આપણે અમરેલી કહીએ કે પરેશ ધાનાણીનો ગઢ કહી શકાય, ત્યાં પાંચે પાંચ નગરપાલિકામાં કોંગ્રેસનો પરાજય થયો. બીજા એક બહુ દિગ્ગજ નેતા કોળી આગેવાન કુંવરજીભાઈ બાવળિયા, કે ભાજપ અને કુંવરજી બાવળિયા વચ્ચે અવારનવાર ટક્કર હોય છે અને કુંવરજી બાવળિયા દરેક વખતે ધારાસભા જીતે છે, પરંતુ આ વખતે એમની જસદણ નગરપાલિકા ભાજપ જીતી ગયું. એવી જ રીતે ધોરાજી ઉપલેટાની જે સીટ છે ધારાસભાની, એમાં ઉપલેટાની સીટ ભાજપ જીત્યું છે, ધોરાજીની સીટ કોંગ્રેસ જીત્યું છે નગરપાલિકા. એટલે આમ કોંગ્રેસના ધારાસભ્યોએ પણ જો ધ્યાન પ્રોપર આપ્યું હતું કે કેમ, પછી ગામડાના ભાગોળે આવેલી આ બધા શહેરોની ચૂંટણીમાં શહેરી મતદારો કાયમને માટે ભાજપ સાથે રહે છે, એ જ સિલસિલો ચાલુ રહ્યો છે એવું કહી શકીએ. પણ એટલું ચોક્કસ છે કે ભાજપને થોડું ઘણું નુકસાન થયું છે, પણ જે વિધાનસભાની ચૂંટણીના પરિણામથી કોંગ્રેસ હરખાઈ ગઈ હતી એટલું નુકસાન ભાજપને નથી થયું. બિલકુલ અમિતભાઈ, આ જે પરિણામો આપ જુઓ છો, રાષ્ટ્રીય નેતૃત્વને શ્રેય આપો છો કે પછી સ્થાનિક નેતાગીરીને? સૌથી પહેલો શ્રેય તો લોકલ કાર્યકર્તાને આપવો ઘટે. બીજું શ્રેય અમારા કેન્દ્રીય જે નેતૃત્વ છે એમની આખી નાખી જે એક શરૂઆત કરી છે ગુજરાતની અંદર વિકાસની રાજનીતિ નરેન્દ્રભાઈ અને અમિતભાઈ, અને એને જે વિજયભાઈ અને નીતિનભાઈ જીતુભાઈએ જે આખી એ લેગેસીને આગળ એકદમ ગંભીરતાપૂર્વક આગળ વધારી. મૂળ મુદ્દો શું છે કે વિકાસની જે ગાડી છે એ અનેક એટેક થયા છતાં પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાએ એને જીવન મંત્ર બનાવીને જે કામ ચાલુ રાખ્યું છે, તો આના કારણે 100% એક જનતાની અંદર સારી ઇમેજ છે. નગરપાલિકાને દીપકભાઈ બહુ જ સારી રીતે કહી શકશે, નરેન્દ્રભાઈ પણ મહાનગરપાલિકામાં ચૂંટણી પણ લડતા હોય છે, એટલે આ દ્રષ્ટિ સાથે ફરનારા બધા લોકો છે. હું એટલું તમને તમારા માધ્યમથી જનતાની વચ્ચે વાત મૂકી શકું અને ગર્વથી મૂકી શકું કે 20 વર્ષ પહેલાં નગરપાલિકાની પરિસ્થિતિઓ કેવી હતી. ઓક્ટ્રોયના પૈસાને આધારે, ઓક્ટ્રોયના બહાર માણસો ઊભા હોય, તમને ગાડીઓ રોકે, વાહનો રોકે, તમને દબડાવે, ધમકાવે, આ પ્રકારની પરિસ્થિતિઓ ગામડામાં જોવા મળતી હતી. ગામની અંદર જાઓ તો તમને ખુલ્લી નાળીઓ જોવા મળે, ભૂંડ રખડતા હોય એવું જોવા મળે, કચરાના ઢગલા જોવા મળે, બસ સ્ટેન્ડની આજુબાજુમાં કોઈ દિવાલ ના હોય, ગાર્ડનના નામે તો કશું જ ના હોય, આ પ્રકારનું 4 રસ્તા જેવું કંઈ ના હોય. બહુ જ હિંમતપૂર્વક ઓક્ટ્રોય નાબૂદી કર્યા પછી કે આટલા બધા રૂપિયા ક્યાંથી આવશે, એ રૂપિયા બી આપ્યા અને પરિસ્થિતિ એ આવી કે આજ તમને બધા જ ગાર્ડન ડેવલપ દેખાય, બધા જ 4 રસ્તા શહેરોની જેમ આઈલેન્ડ બનેલા દેખાય, તમને એજ્યુકેશનની સ્કૂલો સારી રીતે નગરપાલિકા શિક્ષણ સમિતિ દ્વારા સરસ મજાની રીતે ચાલતી હોય, ઘણું બધું કહી શકાય, તમને LEDની લાઇટો દ્વારા આખું પ્રકાશિત તમને નગર દેખાય. કારણ કે આ નગર છે ને એ જિલ્લાનું એક સ્વાભિમાન છે, એક કેન્દ્ર છે, એ બાઇંગ સેન્ટર છે. તો આ બાઇંગ સેન્ટર પોતિકા પડવું છે, એને અમદાવાદ વડોદરા કેટલું લાગે પોતાનું, એની કરતાં જિલ્લાને ગોધરા પોતાનું લાગે, દાહોદ પોતાનું લાગે, છોટાઉદેપુર પોતાનું લાગે લોકલ માણસને. તો એનો જે વિકાસ કર્યો છે, આ વિકાસના કારણે સામાન્ય જનતા એ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાય છે. અને આ જે અમિતભાઈ એક વાત બહુ મહત્વની કે તમે કહો છો કે જોડાય છે, સ્વાભાવિક ભાજપ તો ગુજરાતમાં ગઢ છે, ભાજપ બહુ ક્લિયર કટ છે, બધી ચૂંટણી જીતે છે, પણ આ વખતે જે આ નગરપાલિકાની ચૂંટણી છે એમાં તમે આ 12 નગરપાલિકા જે ઓછી થઈ એ પાછળના તમે શું કારણો માનો છો? તમને એવું લાગે છે કે જે વિધાનસભામાં ગ્રામ્ય સ્તરે કોંગ્રેસને સારું પરફોર્મન્સ થયું એની અસર તમે આ જુઓ છો? જો હું તમને બહુ સ્પષ્ટ રીતે કહું કે અમે 46 ને 47 કરી છે નગરપાલિકા. આ 12 જે આંકડો તમારી પાસે આવ્યો છે ને, પરિણામો ભારતીય જનતા પાર્ટીના શું હતા, તો એ સમયે ભારતીય જનતા પાર્ટી 46 જીતી હતી, આ વખતે 47 જીતી છે. પરંતુ નગરપાલિકાની અંદર બધા જાણે છે, સારી વાત નથી, પરંતુ બહુ જ મોટા પાયે અપક્ષો જીતીને આવતા હોય છે અને અપક્ષો ક્યાંક ને ક્યાંક ચૂંટણીની અંદર
એના નગરની શું કહેવાય જે ભાવના હોય એને પ્રદર્શિત પણ કરતા હોય છે, ચૂંટાઈને આવતા હોય છે, એટલે એમનું બી સન્માન છે. પરંતુ એના કારણે ક્યાંક ને ક્યાંક નગરપાલિકાના આંકડાની અંદર વધઘટ થતી હોય છે. તો જે અપક્ષો હોય એ ઘણીવાર પછી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ જાય, નગરપાલિકાની અંદર એમને સરકાર ભાજપની છે એમ કરીને લાગે કે ભાઈ હવે સાથે જોડાવાથી વધારે મળશે. તો એમ કરીને જે આંકડો પાછી 5 વર્ષમાં વધ્યો એ વધ્યાનો આંકડો 59 સુધી પહોંચ્યો, 60 સુધી નહીં. તો એ તો જે તે નગરનો આવો એક સ્વભાવ હોય છે અને એની અંદર એની એક અપક્ષની બી એક તાકાતવાળી લીડરશીપ હોય છે. તો પણ અમને રિઝલ્ટમાં ઘટાડો નથી થયો, જે વધારાનું આવ્યું હતું એની અંદર જે વસ્તુ થઈ, હવે એ જોવાનું રહ્યું કે કઈ કઈ નગરપાલિકાના શું શું કારણ હશે. જો સાચા અર્થમાં અમારો આંકડો ઘટ્યો હોત તો બી હું પોલિટિકલ પાર્ટીમાં જવાબદારી પૂર્વક કહું કે ભાઈ એક બી કેમ હાર્યા, અત્યારે તો અમે હાર્યા નથી, એક વધારે જીત્યા છીએ દીપકભાઈ. એક પણ હાર્યા હોત તો અમારા માટે અમે એને રેડ બટન તરીકે ગણત, એને રેડ સિગ્નલ તરીકે જ ગણત કે હવે જાગો, આ જગ્યાએ કેમ આવું થયું, પહોંચો. અમારી ચિંતન હોવું જોઈએ વિનમ્રતા સાથે. જો હાર્યા હોત તો બે હાર સ્વીકારવી પડત. અમિતભાઈ તમને રોકવા માંગુ છું. અમિતભાઈ, નરેન્દ્રભાઈ આપના તરફ આવીએ છીએ. નરેન્દ્રભાઈ બ્રેક માટે રોકાઈએ છીએ. અમિતભાઈ જે અત્યારે 46 બેઠકોની નગરપાલિકાની વાતચીત કરી રહ્યા છે, 59 ને સાઈડ પર મૂકી તેના વિશે વાત કરીશું. 46 નો આંકડો હોય અને અત્યારે 47 નો આંકડો થયો છે, એક નગરપાલિકા વધી છે તેવું કહેવું છે ભાજપના નેતાનું. પરંતુ જ્યાં વિકાસની વાતો સાથે દરેક નેતાઓ આગળ વધતા હોય છે, તે વિકાસની વાતો જો ખરેખર હતી તો પછી આ એક જ નગરપાલિકા વધવા પાછળનું શું કારણ, કોંગ્રેસ હજી સુધી કેમ લોકોનો ભરોસો જીતવામાં સક્ષમ નથી સાબિત થઈ શકી, આ તમામ મુદ્દાઓ સાથે પરત ફરીએ છીએ. આપ ક્યાંય ના જશો, જોડાયેલા રહો ઝી 24 કલાક સાથે. બ્રેક માટે રોકાઈએ છીએ. વેલકમ બેક. આપ જોઈ રહ્યા છો વાદ વિવાદ. આજે નગરપાલિકાની ચૂંટણીના જે પરિણામો બહાર આવ્યા છે, જાહેર થયા છે, તેના વિશે જ આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ, પરિણામોનું વિશ્લેષણ કરી રહ્યા છીએ. કોંગ્રેસ ભાજપમાંથી મિત્રો આપણી સાથે જોડાઈ ગયા છે, સાથે ચેનલ હેડ દીપક રાજાણી પણ છે. નરેન્દ્રભાઈ આપના તરફ આવીએ છીએ. નરેન્દ્રભાઈ, જે પ્રકારે અમિતભાઈ અત્યારે પ્રતિક્રિયાઓ આપી રહ્યા હતા, આપની પ્રતિક્રિયા સ્વરૂપે એ જાણવા માંગીએ કે ઘણા બધા દાવાઓ કરવામાં આવ્યા હતા અને વિધાનસભાની ચૂંટણી પછી તો પુનરાવર્તન થયું હોય તેવું પણ લાગી રહ્યું હતું. હવે એવું લાગે છે કે ખરેખર કોંગ્રેસનો ભરોસો, કોંગ્રેસનો વિશ્વાસ હજુ જનતા તરફ એટલો નથી ઝુકાવ થયો, તેના કારણે કદાચ કોંગ્રેસ શહેરીકરણમાં, શહેરી વિસ્તારોમાં હજી પાછળ પડી છે. આપ જાણો છો કે શહેરી વિસ્તારોમાં ભાજપનું પ્રભુત્વ રહેલું છે અને એ વાસ્તવિકતા છે. પરંતુ જે પ્રકારે આ પરિણામો છે એ આમાં સૌ પ્રથમ અમે સિમ્બોલ સાથે લડ્યા એ પહેલી વાર ઘટના છે અને એમાં અમને ખૂબ મોટી સફળતા મળી છે. અત્યારે અમિતભાઈ કહેતા હતા કે અમે 46 માંથી 47 થયા, પરંતુ અમિતભાઈ ચૂંટણી પહેલાં તમારી નગરપાલિકાઓમાં 59 પર તમારું શાસન હતું, એટલે પછી તમે ચૂંટણીના આંકડામાં ના જાઓ. હાર તમારી થઈ છે, તમારા વિકાસની હાર થઈ છે. નરેન્દ્ર મોદી જ્યારે વડાપ્રધાન હોય, ગુજરાતમાં તમે અત્યારે હમણાં જીતીને બેઠા હોય અને તમારી સીટોની બેઠકોમાં ઘટાડો, અમે 350-350 આસપાસ અમારી બેઠકો હતી એ ડબલ થઈને 650 થઈ. આપ સમજી શકો છો કે આપની હાર થઈ છે એ સ્વીકારવી જોઈએ. આંકડાની દ્રષ્ટિએ, વિકાસની દ્રષ્ટિએ તમે ઘણી બધી મોટી મોટી વાતો કરી, પરંતુ વાસ્તવિકતા એ છે કે ચૂંટણીની રાજનીતિમાં કદાચ ભારતીય જનતા પાર્ટી જીતી જાય છે, પરંતુ નગરપાલિકાઓ, ગામડાઓ અને શહેરોની જે હાલત છે એમાં ભારતીય જનતા પાર્ટીનો વિકાસ ક્યાંય દેખાતો નથી. વાસ્તવિકતા તમે 20 વર્ષ પહેલાંનું કમ્પેરિઝન કરતા હોય તો મને દુઃખ સાથે કહેવું પડે, હંમેશા ભારતીય જનતા પાર્ટી 1995 પહેલાંની વાત કરતી હોય. 20 વર્ષમાં જે રીતે વિશ્વ આગળ વધ્યું છે, આનું જે સ્પીડમાં આગળ જવું જોઈએ, જેને જે 20 વર્ષમાં જે વિકાસ થવો જોઈએ એમાં તમે તદ્દન કોંગ્રેસને 16 નગરપાલિકા મળી છે, પ્રતિક ઉપર લડીને સારું પરફોર્મન્સ કર્યું, ચલો માની લીધું. પણ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ જે છે, કુંવરજીભાઈ બાવળિયા હોય, પરેશ ધાનાણી હોય, કે ઇવન ભરતસિંહ સોલંકી અથવા અમિત ચાવડા, ઇવન અર્જુનભાઈ મોઢવાડિયા, આ લોકો જે દિગ્ગજ નેતાઓ છે એ પોતાની કદાચ ધારાસભાની અમુક લોકો સીટો હારી ગયા છે અર્જુનભાઈને, એ લોકો તો આ નગરપાલિકા પણ ન જીતાવી શકે એ કેટલી મીન્સ કે તમારા માટે પડકાર છે, કેટલો પડકાર છે તમારા માટે. તમે એની વાત કરો ને, બાયચાન્સ ચલો 16 તમે નગરપાલિકા જીતી ગયા, પણ તમારા દિગ્ગજ નેતાઓ કુંવરજીભાઈ બાવળિયા વનવે છે ત્યાં જસદણમાં ધારાસભ્ય તરીકે, બરોબર છે,
તો એ નગરપાલિકા ન જીતાડી શક્યા. અમરેલીમાં પરેશ ધાનાણીમાં પાંચે પાંચ નગરપાલિકા હારી ગયા, હારી ગઈ કોંગ્રેસ. એક બે કદાચ સમ ખાવા પૂરતી આવી હોત તો એવું લાગત. આપણે અર્જુનભાઈ મોઢવાડિયાના એરિયામાં ત્રણ નગરપાલિકા, રાણાવાવ, કુતિયાણા અને છાયા, ત્રણે ત્રણમાં કોંગ્રેસને કાંઈ પરફોર્મન્સ ન કરી શકી. તમે દ્વારકામાં જુઓ, દ્વારકામાં તમારી શું સ્થિતિ થઈ, વલ્લભ વિદ્યાનગરમાં આપણી શું સ્થિતિ થઈ. તો આ બધું જોતા તમને શું લાગે છે, કોંગ્રેસ માત્ર ગ્રામ્ય સ્તરે સારું પરફોર્મન્સ કરી શકે, અથવા તો નગરપાલિકાની ચૂંટણીને જે રીતે ગંભીરતાથી લડવી જોઈએ એ રીતે લડતી નથી કોંગ્રેસ? હું મારી પાર્ટીની વાત કરવા માંગુ કે દિગ્ગજ નેતાઓના એરિયાની અંદર જે ગણતરીપૂર્વક ચોક્કસથી ત્યાં ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે, જ્યાં કોંગ્રેસે જીતવું જરૂરી ગણાય. પરંતુ આંકડાની ગણતરી અને નગરપાલિકાના વિસ્તારોને જે અપક્ષ સાથે સાથે લોકલ વર્ચસ્વના કારણે પણ ઘણી બધી મુશ્કેલી નડતી હોય છે. આ વખતે અમે સિમ્બોલના આધારે ચૂંટણી લડ્યા, એમાં અમને ઘણી બધી મુશ્કેલી નડી, કારણ કે અપક્ષની દ્રષ્ટિએ રાજકારણ અને ભારતીય જનતા પાર્ટી હંમેશા આ સિમ્બોલના આધારે લડીને એમનું એક વર્ચસ્વ પણ રહેલું છે. હમણાંથી જે અમારા નેતાઓની હાર થઈ છે, સમજવા જેવું છે, ચિંતનનો વિષય ખરો કે એ બાબતે અમારે આગળ વધવું જોઈએ. પરંતુ જે ચૂંટણીની બાબતમાં કોંગ્રેસે શીખવા જેવું એ છે કે આ વખતે સિમ્બોલના આધારે અમે જે સુધારો થયો એનું એનાલિસિસ પણ અમે કર્યું છે, અને એ જોતા અમને ચોક્કસ લાગે છે કે ભવિષ્યમાં અમે ખૂબ મોટો સુધારો કરી શકીશું અને જે અમારા પરિણામો અમારા માટે ઉત્સાહજનક છે. કોંગ્રેસ હંમેશા નગરપાલિકાઓ ગ્રામ્ય વિસ્તારોની ચૂંટણીઓમાં, હું આપને ચોક્કસથી કહેવા માગું છું કે હંમેશા અમે નરમ વલણ ધરાવેલું છે. એમાં અમારી મોટી કક્ષાના નેતાઓ હંમેશા કોઈ ચૂંટણીના પ્રચારમાં ક્યારેય પણ જોવા નથી મળ્યા, કારણ કે અમારું ટ્રેડિશનલી વર્ષોથી તમે જોશો તો એક સમય એવો હતો કે મહાનગરપાલિકાની ચૂંટણીમાં ક્યારેય પણ અમારો મુખ્યમંત્રી કે એ વખતે કોઈ પ્રચારમાં આવતા નહોતા. પરંતુ નરેન્દ્ર મોદી આવ્યા પછી જે પ્રકારે નગરપાલિકાની ચૂંટણીઓમાં પણ ખૂબ મોટા પાયે એમણે પ્રચાર કરેલો, એટલે આ એક બાબત ચોક્કસથી વિચારવા જેવી કોંગ્રેસ છે કે ભૂતકાળની અંદર અમે આને એટલું મોટા લેવલે મહત્વ નહોતું આપેલું, પરંતુ એ પછી તો ભારતીય જનતા પાર્ટી સતત ગુજરાતમાં શાસન રહ્યું અને એક હતું એ લોકો નગરપાલિકાઓમાં કબજો રહેલો છે. બિલકુલ દીપકજી, જે પ્રકારે અત્યારે ચર્ચા ચાલી રહી છે, એક તો વિધાનસભાની ચૂંટણીના જે પરિણામો આવ્યા, સ્વાભાવિકપણે 99 ભાજપને અને 80 કોંગ્રેસને મળી હતી, એટલે એવું તમને લાગે છે કે આ જે નગરપાલિકાની ચૂંટણી હતી એમાં બીજેપીએ ભાજપે બધું ગંભીરતા દાખવી અને ક્યાંક સારું પ્રદર્શન જે કોંગ્રેસે વિધાનસભામાં કર્યું એની જ જીતના એના જ ગેલમાં એ બહાર ના આવી શકી તેના પરિણામ સ્વરૂપે આ પરિણામો છે? ના ના, સંજીવની એક વસ્તુ બહુ સમજવા જેવી છે અને કદાચ નરેન્દ્રભાઈ મારી વાત સાથે સંમત થશે કે ભાજપ જેટલું ઓર્ગેનાઇઝ્ડ સંગઠન છે ને એટલું કોંગ્રેસ ઓર્ગેનાઇઝ સંગઠન નથી અત્યારે. મેનેજમેન્ટ લેવલે નરેન્દ્રભાઈ જે રીતે વાત કરતા હતા કે બીજેપીએ આપણે આ નગરપાલિકાની ચૂંટણી પહેલાં કઈ રીતે આયોજનબંધ રીતે બધું પ્લાનિંગ કર્યું, મિટિંગ મળી, દરેક નગરપાલિકા દીઠ બધાને જવાબદારી સોંપી, ધારાસભ્યો ગયા, સિનિયર નેતાઓએ પણ એટલી મહેનત કરી, એટલી મહેનત આપણને કોંગ્રેસના આગેવાનોમાં દેખાઈ નથી. ખાસ કરીને જે જીતેલા ધારાસભ્યો છે સંજીવની, એના એરિયામાં પણ આપણે જોવાની જરૂર છે કે એના એરિયામાંથી પણ નગરપાલિકાઓ તેમના હાથમાંથી જતી રહી. હળવદની હું તમને વાત કરું તો હળવદમાં પહેલી વાર કોંગ્રેસનો નોન પાટીદાર ધારાસભ્ય ચૂંટાણો છે, તો હળવદ જેવી નગરપાલિકા પણ કોંગ્રેસ બચાવી શકી નથી એનો ધારાસભ્ય હમણાં ચૂંટાણો હોવા છતાં. તો આવું અનેક જગ્યાએ બન્યું છે. લાઇટલી કોંગ્રેસ હંમેશા આ જે સ્થાનીય સ્વરાજની ચૂંટણી હોય છે એટલે લે છે, પણ હું એને એકદમ ખોટી રણનીતિ માનું છું, કારણ કે તમારું જે મકાન હોય છે ને એ નીચેથી પાયા એના મજબૂત હોય તો જ તમારું મકાન સારી રીતે ઊભું થઈ શકે. તો નગરપાલિકા, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત આ ચૂંટણીને જે રીતે બીજેપી ગંભીરતાથી લડીને લડે છે ને એટલું કોંગ્રેસ લડતું નથી એનું જ આ પરિણામ છે. કોંગ્રેસના નેતાઓને આપણે કાર્યકરોને અનેક વાત સાંભળતા જોવા મળીએ છીએ કે મહેનત જે થવી જોઈએ કોંગ્રેસને મત અપાવવા માટેની એ મહેનત નથી થતી. જ્યાં જ્યાં કોંગ્રેસ જીતે છે સ્થાનિક ચુનાવમાં ત્યાં મને એવું લાગે છે કે બીજેપીના નેગેટિવ મતોથી કોંગ્રેસને ફાયદો થાય છે. કોંગ્રેસ મહેનત કરીને ચૂંટણી જીતતી હોય એવું નથી દેખાતું. ગત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે જબરજસ્ત મહેનત કરી છે. અથવા મને તો ક્યારેક ક્યારેક સંજીવજી એવું પણ લાગે છે કે કોંગ્રેસના નેતાઓ આ જે નાની ચૂંટણીને બહુ ગંભીરતાથી લેતા જ નથી. એ લોકો માટે ચૂંટણી એટલે વિધાનસભા અને લોકસભાની ચૂંટણી, પરંતુ આ રણનીતિ એક વિવેચક તરીકે કે પત્રકાર તરીકે મને બિલકુલ ગેરવ્યાજબી અને ખોટી લાગે છે. કારણ કે તમારે તમારો પાયો મજબૂત બનાવવો જોઈએ અને એમાં ભાજપ કોંગ્રેસ કરતાં ખૂબ આગળ છે
અને બીજું બીજેપી માટે ખૂબ જ મોટો પ્લસ પોઈન્ટ છે જે હું આટલા ટાઈમથી બીજેપીને જોતો આવું છું કે હાર થાય કે જીત બીજેપીની તૈયારી ત્યારથી જ શરૂ થાય છે. બાય ચાન્સ પરાજય થયો છે તો તૈયારી પછી મહિનાઓ પછી કે વર્ષો પછી નહીં થાય, તૈયારી એમની ત્યારથી જ સ્ટાર્ટ થાય છે. જેના હિસાબે જો કંઈ ગુમાવવાનો વારો આવ્યો હોય તો એમાં રિકવરી થાય છે, અને જો જીત થઈ હોય તો એ જીતને વધુ કેમ મજબૂત બનાવી એનું પ્લાનિંગ થતું હોય છે. બિલકુલ. નરેન્દ્રભાઈ સહમત કરો છો મેનેજમેન્ટ અને ગંભીરતાનો અભાવ છે કોંગ્રેસમાં? હું દીપકભાઈ સાહેબની વાત સાથે સંમત છું, કારણ કે હંમેશા છેલ્લા 25-એક વર્ષના ચૂંટણીનું હું પણ એનાલિસિસ કરું, અમે બહુ ઓછી ગંભીરતાથી લેતા હોઈએ છીએ. અને જે શિસ્તબદ્ધ રીતે અને જે સ્ટ્રેટેજી પ્રમાણે ભારતીય જનતા પાર્ટી હંમેશા નગરપાલિકા ગ્રામ્ય વિસ્તારોની ચૂંટણીઓમાં અને મહાનગરપાલિકાઓમાં હંમેશા સક્રિય રહ્યું છે, આની બાબત તો મારો ઊંડો અભ્યાસ છે. સાથે સાથે 1993ની રાજ્ય ચૂંટણી પંચની રચના જ્યારે રાજીવ ગાંધીએ સ્થાનિક સ્વરાજ્ય કર્યા પછી સૌ પ્રથમ 1995માં જ્યારે મહાનગરપાલિકાઓ અને એમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું જે આજ દિન સુધી અકબંધ રહ્યું છે, એમાં સ્ટ્રેટેજી અને જે પ્રકારે એ લોકોનું પ્લાનિંગ હોય છે એ પ્લાનિંગમાં અમે ચોક્કસથી ઊણા ઉતર્યા છે. સાથે સાથે બહુ મહત્ત્વની બાબત આ વખતે હું કરવા માગું છું કે મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓની અંદર જે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જે બેઠકોની વાત છે, જે પેનલ સિસ્ટમ જેને મેં સુપ્રીમ કોર્ટમાં જે પડકારેલી છે કે એક વોર્ડમાં 4 પેનલ કરવાની વાત, અને જેના કારણે ભારતીય જનતા પાર્ટી આ સ્ટ્રેટેજી એની સફળ રહી છે, આને મેં સુપ્રીમ કોર્ટમાં ચેલેન્જ કરેલું છે. અને આપણે ખ્યાલ હશે કે મહાનગરપાલિકાની ચૂંટણીઓને મેં સુપ્રીમ કોર્ટમાં પડકારવાથી એના પર સ્ટે આવેલો, ચૂંટણીઓ પાછી ઠેલાઈ, ત્યારબાદ પંચાયતની ચૂંટણીઓ થઈ અને એનું જે કાઉન્ટિંગ હતું એ પણ કેન્સલ કરાવ્યું. આમાં ભારતીય જનતા પાર્ટીમાં ખૂબ સમજવા જેવું, આમાં રાજ્ય સરકારને ભારતીય જનતા પાર્ટીની સરકાર જે પ્રકારે પ્લાનિંગ કરે છે એ બાબતના મુદ્દાઓ મેં સુપ્રીમ કોર્ટમાં પડકારેલા છે કે જે પ્રકારે નગરપાલિકાઓને મહાનગરપાલિકાઓમાં ડિલિમિટેશન થાય છે, સીમાંકન, એ બહુ જ ઝીણવટ પડ્યું ભારતીય જનતા પાર્ટી ઇન્વોલ્વ થઈને કરે છે, કારણ કે આમાં કેન્દ્રીય ચૂંટણી પંચનો કોઈ રોલ હોતો નથી. આ ચૂંટણીઓ ગુજરાત રાજ્ય ચૂંટણી પંચ અને ગુજરાતનું અર્બન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ ભેગા થઈને ચૂંટણી કરે છે, અને જેના કારણે આમાં ભારતીય જનતા પાર્ટીની સ્ટ્રેટેજી સફળ પુરવાર થઈ છે. અને આ બાબતમાં કે જે પ્રકારે હંમેશા નગરપાલિકા અને મહાનગરપાલિકાના સીમાંકનો જે બદલવાના હોય, એ મતદાન જે કહેવાય ને કે વસ્તી ગણતરી પછી, એટલે કે 2001 પછી 2011 પછી કરવાના હોય, પણ ભારતીય જનતા પાર્ટી હંમેશા સ્ટ્રેટેજી પ્રમાણે મહાનગરપાલિકા અને નગરપાલિકાના ગ્રામ્ય વિસ્તારો મેળવીને દર વખતે ડિલિમિટેશન કરી એમની મરજી મુજબ. ના ના, હવે સ્ટ્રેટેજી કરી શકે એમ નથી, કારણ કે સરકાર એમની છે, કારણ કે જે ચૂંટણી થતી હોય છે આ બહુ ગંભીર બાબત છે. 25 વર્ષે આવશે આ બાબતનો મોટો અભ્યાસ નરેન્દ્રભાઈ, અત્યારે જે નરેન્દ્રભાઈ નો કેસ ચાલે છે, નરેન્દ્રભાઈ ઉમેદવાર છે ફક્ત ગુજરાતની અંદર, એક વોર્ડમાં 4 બેઠકો, એટલે કે બહુમતી, અને જે પ્રકારે તમે વિસ્તારોનું ડિલિમિટેશન કરો છો, અને એના કારણે આ સ્ટ્રેટેજીમાં નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓમાં કોંગ્રેસની હાર થાય છે. અને આમાં હું સ્પષ્ટ રીતે કહું છું કે જ્યારે વોર્ડમાં એક સીટ થશે તો કોંગ્રેસને ફાયદો થશે એવું માનો છો? નરેન્દ્રભાઈ સેન્ટ્રિક છે આ ચર્ચાનો કોઈ મતલબ નથી. કોંગ્રેસને 100% ફાયદો થશે એવી વાત નથી, સામાન્ય માણસને તમામ લોકોને ફાયદો થશે. ભારતીય જનતા પાર્ટી 5 વર્ષે બધા ઇલેક્શન આ સ્ટ્રેટેજી છે એટલે બધું ભંગ થઈ જાય. અરે તમને અમિતભાઈ, તમને ખ્યાલ ના હોય આ 20 વર્ષ પછીનો મુદ્દો નથી. અમિતભાઈ આપણે આપના તરફ આવીએ છીએ. અમિતભાઈ, જે પ્રકારે અત્યારે ચર્ચા પરિણામો પર ચાલી રહી છે, આપના એક પોઝિટિવ દ્રષ્ટિકોણથી આપનું કહેવું છે કે એક પાલિકામાં વધારો થયો છે, એક સંખ્યામાં વધારો થયો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક વિકાસની વાત સાથે ભાજપ હંમેશા આગળ હોય છે, અને તેઓનું કહેવું છે કે ન ફક્ત શહેરીકરણમાં પરંતુ ગ્રામીણ લેવલે પણ એ જ વિકાસ પહોંચાડવો છે જે અત્યારે શહેરીકરણમાં થઈ રહ્યો છે. 75 નગરપાલિકા અને 47 સીટ, એવું લાગે છે કે એન્ટી ઇન્કમ્બન્સીનો ક્યાંક ને ક્યાંક તમને લોસ થયો છે? બેન, જો એન્ટી ઇન્કમ્બન્સીનો લોસ થયો હોત તમને તો અમે લોસ સ્વીકારી લીધો હોત. જે જોવાનું છે ને, આ પરિણામમાંથી કાઢવાનું છે, એ પરિણામમાંથી કાઢવાનું એ છે કે અમારા ઉત્સાહમાં વધારો થયો છે, અમારા કાર્યકર્તાની મહેનત ફળી છે, અમારા નેતૃત્વની દિશાને ફરી એક વખત ગુજરાતે પુનઃ એક સિક્કો માર્યો છે, અને કોંગ્રેસના
તાજેતરમાં થયેલી ચૂંટણીના 33 ધારાસભ્યોના વિસ્તારમાં કોંગ્રેસ નગરપાલિકા હારી છે. આ તમે કાઢીને જોઈ લો, જોઈએ તો હું તમને 33 ધારાસભ્યોની કરી આપી છે. એટલે કહેવાનો નરેન્દ્રભાઈ એક મિનિટ, એટલે કહેવાનો મતલબ જો એક મિનિટ નરેન્દ્રભાઈ, મુદ્દો શું છે કે એક સમય હતો કે અમે બધા જ મહાનગરો જીતી ગયા. બીજો મુદ્દો હતો કે અમે જિલ્લા પંચાયત ને તાલુકા પંચાયતમાં ધાર્યું અમે પરફોર્મન્સ નહોતા કરી શક્યા. નગરપાલિકા એવો વિષય છે કે એ સેમી ગ્રામીણ છે અને એનો જે મતદાર છે એ એ જિલ્લામાંથી ઉઠીને એ નગરમાં રહેવા આવ્યો હોય છે. અમદાવાદવાળો, વડોદરાવાળો કે સુરતવાળો કોઈ નગરપાલિકામાં રહેવા ગયો એવા ઘણા કાંઠા પર્સન્ટમાં હોય લોકો. તો જે ગ્રામીણ માનસિકતાનો વ્યક્તિ છે એણે ભાજપને વોટ આપ્યો છે, એટલે શહેરી ઉપરાંત આ ચૂંટણીની અંદર ગ્રામીણ મતબેંક ભાઈ સાંભળો, વિકાસ સાંભળો ભાઈ, આવું છે નગરપાલિકાના જે મતદાર હોય છે ને એ તો માત્ર 20-30% હોય છે, એ ગ્રામીણ કોન્સ્ટિટ્યુન્સી હોય છે અને ગ્રામીણ વિધાનસભાના લોખંડી શાસન મતદાતા હોય છે. તમારું કેન્દ્રમાં શાસન, અહીંયા શાસન, તમામ જગ્યાએ શાસન હોવા છતાં 8-9 સીટ વધી હોત તો તમારું શાસન ન હોત. અરે ભાઈ તમે તમે 33 સીટ કેમ હાર્યા એની વાત કરો ને, અમારી વાત છોડી દો ભાઈ. એટલે મારો જે મુદ્દો છે કે શહેરી ઉપરાંત ગ્રામીણમાં અમે પરફોર્મન્સ કર્યું છે. કાલે બજેટ સત્ર શરૂ થાય છે અને આ બજેટ સત્ર પહેલા કોંગ્રેસ પાસે એક તક હતી, જો એના નેતૃત્વને ખબર પડી હોત અને અમને ઘેરી વળ્યા હોત તો કાલના બજેટ સત્રના ઉપર અમારી ઉપર એક માનસિક દબાણ રહે. એ કોંગ્રેસે તક ખોઈ છે અને ભારતીય જનતા પાર્ટી નો એક વિશ્વાસ વધ્યો છે. આ વિશ્વાસ સાથે આવતીકાલના બજેટ સત્રમાં અમે જઈશું અને જનતાની આકાંક્ષાઓને પૂરી કરવા માટે અમે તંતોડ મહેનત કરીશું, એ હું તમને અહીંયા પ્રોમિસ આપું છું. અમિતભાઈ આ સવાલનો જવાબ મારે દીપકજી આપના તરફથી જોઈએ છે. બંને પક્ષ પોતપોતાનો પક્ષ રાખી રહ્યા છે, પોતપોતાની રજૂઆતો કરી રહ્યા છે. એક તટસ્થ પક્ષ તરીકે આપના તરફથી જો જવાબ મેળવીએ, તમને શું લાગે છે એન્ટી ઇન્કમ્બન્સીનો ફાયદો કોને થયો છે? ને બિલકુલ સંજીવની, જો એક મેં વાત કરી કે ગ્રામીણ અને શહેરી વિસ્તારના કોમ્બિનેશન એટલે નગરપાલિકા, પણ જે પ્રમાણે ભાજપને જીત મળવી જોઈએ એ પ્રકારની ભાજપની જીત નથી, પરંતુ કોંગ્રેસે પણ એનાથી હરખાઈ જવા જેવું નથી. કારણ કે કોંગ્રેસ જે વિધાનસભાના પરિણામ પછી એવું માનતી હતી કે ચારો તરફ પંજો ફરી વળશે અને કોંગ્રેસનો જય જયકાર થશે, એવું થયું નથી. કદાચ આપણે અમિતભાઈની વાત સાથે સંમત પણ થાય તો ભાજપને ગેઇન થયો છે એમ એમનો દાવો છે, પરંતુ જે રીતે ગુજરાતમાં ભાજપનું સ્ટીમ રોલર ફરી વળે છે દરેક ચૂંટણીમાં, એ પ્રકારનું સ્ટીમ રોલર નથી ફરી વળ્યું. ભાજપને જ્યાં ક્યાંય નુકસાન થયું છે એનું એને આત્મમનોમંથન કરવું પડશે. અને બીજી વાર કોંગ્રેસે જે સ્થાનીય એકમોની ચૂંટણી છે એ જીતવું છે એ એના જોશ સાથે જવું પડશે અને એ વ્યૂહરચના ગોઠવવી પડશે. વોર્ડમાં વોર્ડ એક એકમાં એક કોર્પોરેટર અને એક સભ્યની જે વાત નરેન્દ્રભાઈ કરે છે એ તો સુપ્રીમ કોર્ટનામાં આખી મેટર પેન્ડિંગ છે ત્યારે રહેશે, પરંતુ જે ગંભીરતાથી ભાજપ તમામ ચૂંટણી લડે છે એ જ ગંભીરતાથી ચૂંટણી લડવી પડશે. માત્ર લોકસભા કે વિધાનસભાની ચૂંટણી લડવા સિવાય નીચેનો જે પાયો છે એ મજબૂત કરવા માટે ભાજપને અનુસરવું પડશે અને સાથોસાથ ભાજપે જે જે નગરપાલિકાઓમાં નુકસાન થયું છે એ નુકસાન રિકવર કરવા માટે શું કરવું પડે એનું પણ વિચારવું પડશે. અને દીપકભાઈ એ જે ચૂંટણી ગંભીરતાથી લડ્યા ને તમે લોકસભા અને વિધાનસભા કહો છો એ ગંભીરતાથી તો દિલ્હીથી આવેલા લોકો લડ્યા છે. અહીંની ભાજપ અહીંયા ગુજરાતની કોંગ્રેસની લીડરશિપ ગંભીરતાથી લડી હોય એ તો અનવિઝિબલ હતી આખી લીડરશિપ જ, અને એ તો બધા મોટા ભાગે એમના નેતાઓ હાર્યા છે. એ પ્રમાણે એ વિધાનસભા ને લોકસભા ને ગંભીરતાથી લડે છે એવું હું માનું. એટલે હું એમાં એડ કર્યું, તમારી વાત સાચી છે, પણ એ ગંભીરતાથી કોણ લે છે? જે દિલ્હીથી આવેલા રાહુલ ગાંધી કે અશોક ગેહલોત રહે છે, બાકી અહીંયા તો ભરતસિંહભાઈ હોય કે અર્જુનભાઈ હોય કે શક્તિભાઈ હોય કે હવે પરેશભાઈ હોય, લોકલ ઇલેક્શન ને કોંગ્રેસના ગુજરાતના નેતાઓ કોઈ બી ઇલેક્શન ના વિધાનસભા ને ગંભીરતાથી લે, નગરપાલિકા ને લીધી એ તો હારે જ છે. નરેન્દ્રભાઈ કોઈ એક વ્યક્તિ નથી જે પોતે સિમ્બોલ વગર જીતી શકે. ચલો નરેન્દ્રભાઈ આ તમામ વાતોને અત્યારે એક સાઈડ પર મૂકીએ છીએ. નરેન્દ્રભાઈ આપના તરફથી એ જાણવા માંગીશું, નાની મોટી કોઈ પણ ચૂંટણી હોય તેની અસર સ્વાભાવિકપણે આગળની જે ચૂંટણી આવતી હોય તેમાં પડતી હોય છે. કોંગ્રેસ આ પરિણામો પરથી શું શીખ લેશે, કેવા પ્રકારથી આગળ તૈયારી હશે કોંગ્રેસની?
આજે સુઈ જઈશું, નવી ચૂંટણી જાગીશું, લોકસભાની ચૂંટણીમાં ખૂબ આશાવાદી છીએ. અને સ્પષ્ટ રીતે અમે જાણીએ છીએ કે જે પ્રકારે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો જય જયકાર થયો છે, આંકડાઓની ગણતરીમાં ભારતીય જનતા પાર્ટીના લોખંડી શાસનમાં એમના શામ દામ દંડ ભેદની નીતિના કારણે એ લોકો સત્તા મેનેજ કરી ચૂક્યા છે. પરંતુ ગુજરાતમાં ચૂંટણી જીત્યા ભલે હોય, પરંતુ ગુજરાતની પ્રજા ભારતીય જનતા પાર્ટીથી કંટાળી છે અને ચોક્કસથી અને એનો લાભ કોંગ્રેસને મળવાનો છે. અને 2019ની અંદર કોંગ્રેસ લોકસભામાં ભારતીય જનતા પાર્ટીથી વધારે સીટો લાવશે, એ સ્પષ્ટ છે. કારણ કે લોકસભાની ચૂંટણી અને નગરપાલિકાની ચૂંટણી આપણી પાસે સમયનો અભાવ છે. અમિતભાઈ, ખૂબ જ ટૂંકમાં આપની તરફથી જવાબ માંગીશું, કેવા પ્રકારની તૈયારીઓ આગામી સમયમાં પણ રહેશે ભાજપની? મારા કોંગ્રેસના મિત્રએ જે વાત કરીને, મામાનું ઘર કેટલે દીવો વળે એટલે કોંગ્રેસના લોકો તમે કહેવાય કે હવે કોંગ્રેસ શું કરશે, કોંગ્રેસ હવે સુઈ જશે, નવી ચૂંટણી વખતે જાગીને પાછી જાતિવાદ આ વાત તે વાત. ભારતીય જનતા પાર્ટી આજે એનો એક ટ્રસ્ટી તરીકે નગરપાલિકાનો વિકાસ. દીપકજી, બંને પક્ષોએ કેવા પ્રકારની તૈયારીઓ આગામી સંજોગોમાં કરવી પડશે, કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખવા? બિલકુલ સંજીવની, મેં જે પહેલા કીધું એ પ્રમાણે ભાજપને જે જગ્યાએ નુકસાન થયું છે એનું રિકવર કઈ રીતે કરવી જોઈએ એની રણનીતિ અપનાવવી પડશે, અને મને લાગે છે ભાજપે અપનાવશે. કોંગ્રેસે, હું વારંવાર કહું છું, ફરીથી મારી વાતને વળગી રહું છું, કે જે મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણીને ગંભીરતાથી લઈને લડવાની જરૂર છે. બિલકુલ, ખૂબ ખૂબ આભાર. સમયનો અભાવ છે, આપણે આ ચર્ચાને અટકાવીએ છીએ. નરેન્દ્રભાઈ, અમિતભાઈ અને દીપકજી, આપ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર આ સમગ્ર ચર્ચામાં જોડાયા. દર્શક મિત્રો, નગરપાલિકાની ચૂંટણીના પરિણામો વિશે આજે આપણે વાત કરી, જ્યાં ક્યાંક અપેક્ષિત તો ક્યાંક અનઅપેક્ષિત પરિણામો આવ્યા છે. આ જ પરિણામોને જોતા બંને પક્ષોએ આગામી સમયમાં અનેકવિધ મુદ્દાઓ સાથે આગળ વધવું પડશે, કદાચ તો જ જનતા તેઓ પર વિશ્વાસ ફરીવાર મૂકી શકશે. વાદ વિવાદમાં અત્યારે બસ આટલું જ. હું રજા લઈશ, નમસ્કાર.